આવા બીજા એકમ રૂપાંતરણ જોઈએ તો આપણો સ્વાધ્યાયનો 2.2 બરાબર પ્રશ્ન આવો છે ખાલી જગ્યા પૂરો તો પાછા ચાર પ્રશ્નો છે આપણે 1 by 1 જોતા જઈએ જો એમાં એ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2 બરાબર ખાલી જગ્યા ગ્રામ સેમી સ્ક્વેર સેકન્ડની -2 બરાબર એટલે મારી પાસે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2 હોય એના બરાબર કેટલા ગ્રામ સેમી સ્ક્વેર સેકન્ડની -2 થાય તો આમાં સીધો સરળ રસ્તો હવે અહીંયા આપણે કઈ રીતે ગણશું તો અહીંયા આપણે ખાલી જગ્યામાં કોઈ આન્સર જોઈએ છે તો દરેક દાખલામાં આપણે ખાલી જગ્યાને સૂત્રનો કરતા બનાવી દઈશું તમે એમ કલ્પના કરો કે ખાલી જગ્યામાં આપણે પ્રશ્નાચિહ્ન મૂકી દઈએ બરાબર પ્રશ્નાચિહ્ન આપણે શોધવું છે તો જો પ્રશ્નાચિહ્ન બરાબર શું થશે તો જો આ અહીંયાથી આપણે ઉપાડીએ તો અહીંયા છેદમાં મુકાય એટલે જો અહીંયા શું થશે કે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2 છે છેદમાં આ લઈ આવો દરેક વખતે આવું કરીએ તો ગ્રામ સેમી સ્ક્વેર સેકન્ડની -2 છેદમાં જાય અહીંયાથી તો બરાબર શું વધે ખાલી જગ્યા અને ખાલી જગ્યા આપણે શોધવી છે એટલે કે આ ગુણોત્તર આપણે શોધવો છે તો સરળતા ખાતર સમજવાની સરળતા માટે તમે એવું કરી શકો ખાલી જગ્યાને કરતા બનાવો તો જો આના છેદમાં આ પદ આવી ગયું હવે જો તમે આપણે શું પ્રયત્ન કરીએ ઉપર નીચે એકમો સરખા કરવાનો પ્રયત્ન કરીએ દાખલા તરીકે નીચે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની -2 છે તો ઉપર આપણે ગ્રામ સેમી સ્ક્વેર સેકન્ડની -2 લાવીએ અથવા એનાથી ઉલટું કે ભાઈ ઉપર કેજી મીટર સ્ક્વેર સેકન્ડની -2 છે તો નીચે કેજી મીટર સ્ક્વેર સેકન્ડની -2 લાવી શકાય તો ઉપર નીચે એકમો જો સરખા કરશું તો એકમો ઉડી જશે તો આન્સર મળશે તમને જે યોગ્ય લાગે એ રીતે તમે જઈ શકો તો જો અહીંયા મેં ઉપર ગ્રામ સેમી સ્ક્વેર અને સેકન્ડ -2 લાવવાનો પ્રયત્ન કર્યો છે તો છેદ મેં એમનેમ રાખી દીધો જો છેદ એમનેમ છે હવે અંશમાં જો કિલોગ્રામના ગ્રામ લખ્યા તો કિલોગ્રામ એટલે 1000 ગ્રામ એ જ રીતે મીટર સ્ક્વેરના સેમી સ્ક્વેર લખ્યા તો 1 મીટર સ્ક્વેર બરાબર 10^4 સેમી સ્ક્વેર અને સેકન્ડ -2 તો સરખું જ છે એટલે એમાં કંઈ કર્યું નથી તો જો તમે આ સાદુરૂપ આપશો તો 10^3 અને 4 કેટલી થઈ 7 ઘાત અને એકમ શું બચશે અંશમાં તો અંશમાં ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અને અહીંયા સેકન્ડની -2 અને છેદમાં એ કેટલો છે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની -2 તો જો એકમ સરખા આવી દીધા તો એ ઉડી ગયા તો આન્સર કેટલો આવ્યો 10^7 એટલે ખાલી જગ્યામાં કેટલા આવશે 10^7 તો આવી જ રીતે બીજો વિચારો ચાલો એ સરળ છે એકદમ તમને એમ કીધું 1 મીટર બરાબર ખાલી જગ્યા LY LY એટલે આપણે શીખાતા શું લાઇટ યર અથવા તો પ્રકાશ વર્ષ તો 1 મીટર બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ ચાલો પાછો ખાલી જગ્યાને કરતા બનાવીએ પ્રશ્નાર્થચિહ્ન મૂકી દો તો અહીંયા ભાગાકાર શું થશે LY છેદમાં લઈ લો તો 1 મીટર / LY બરાબર ખાલી જગ્યા ખાલી જગ્યા શોધવી છે હવે અહીંયા પાછો એકમ ઉપર નીચે સરખા કરું તો જો મેં અહીંયા શું કર્યું 1 મીટર એમનેમ જ રહેવા દીધું પ્રકાશ વર્ષને મેં શેમાં ફેરવી દીધા મીટરમાં તો 1 પ્રકાશવર્ષ એટલે આપણને ખ્યાલ છે આપણે શીખ્યા છીએ 9.46 × 10^15 મીટર મોટા એકમો આપણે શીખાય એમાં વાત થઈ હતી બરાબર તો પ્રકાશ વર્ષ એટલે એટલા મીટર હવે આ મીટર મીટર કેન્સલ થઈ જાય તો જો આનો ભાગાકાર કરવાનો રહ્યો આપણી પાસે તો 1 ભાગ્યા 9.46 કરો તો આવશે 0.1057 અને 10^15 ઉપર જાય તો એ 10^-15 થાય અને પોઈન્ટ તમે ખસેડી લો 0 પોઈન્ટની જગ્યાએ 1 પોઈન્ટ અહીંયા પોઈન્ટ લઈ લો બરાબર તો એ 1.057 અને 1 પોઈન્ટ આ સાઈડ ખસેડો એટલે કેટલી થશે -1 એટલે કેટલી થઈ ગઈ 10^-16 એટલે આન્સર આપણો આ આવશે હવે ત્રીજો પ્રશ્ન 3 મીટર સેકન્ડની -2 બરાબર ખાલી જગ્યા કિલોમીટર કલાકની -2 એટલે શું છે મારે 3 મીટર/સેકન્ડ² શેમાં ફેરવવા છે બરાબર ખાલી જગ્યા કિલોમીટર/કલાકનો² બરાબર આવું કીધું છે ચાલો પ્રશ્નાચિહ્ન મૂકી દો તો કોના ભાગ્યા કોણ કરશો તો કિલોમીટર/કલાકની -2 છેદમાં આવશે એટલે જો આપણો આગલો પદ કંઈક આવો એટલે જો આવો પદ મળી ગયું આપણને 3 મીટર સેકન્ડની -2 ભાગ્યા કિલોમીટર/કલાકની -2 બરાબર ખાલી જગ્યા આ શોધવું છે તો ચાલો આને આપણે ફેરવીએ તો અહીંયા 3 મીટર સેકન્ડની -2 હવે જો મેં અહીંયા કિલોમીટર છે
અહીંયા મીટર સેકન્ડની માઇનસ ટુ એમ નેમ રાખેલા છે, તો નીચે મારે શું લાવવું છે? મીટર સેકન્ડની માઇનસ ટુ આની જગ્યાએ, તો કિલોમીટરના મીટર લખી નાખ્યા, તો એક કિલોમીટર એટલે કેટલા? 1000 મીટર. અને કલાકની જગ્યાએ શું લખી? સેકન્ડ. તો ચાલો અહીંયા ખાલી એક કલાક હોત, માની લો માઇનસ ટુ નથી, તો કલાકની જગ્યાએ તમે શું લખત? 3600 સેકન્ડ. બરાબર. પણ કલાકની કેટલી છે? માઇનસ ટુ. તો અહીંયા આખાની 3600 સેકન્ડની શું લખી? માઇનસ ટુ, આઘાત અહીંયા જોડી, કલાકની 3600 સેકન્ડ. હવે આનું સાદરૂપ જે આવે એ આપણો આન્સર થાય. તો જો આનું સાદરૂપ કઈ રીતે કરી શકાય? તો લખી દીધા 3, બરાબર, અહીંયા 10 ની 3, અને અહીંયા 3600 ની માઇનસ 2, અને એકમ જોઈએ તો અહીંયા અંશમાં તો મીટર સેકન્ડની માઇનસ ટુ, અને છેદમાં એ શું બનશે? આ મીટર, આ સેકન્ડની માઇનસ ટુ. એટલે એકમ એક સાઈડ, અંકો એક સાઈડ. તો જો મીટર સેકન્ડની માઇનસ ટુ તો કેન્સલ થવાની છે આપણી. હવે આનું સાદરૂપ આપીએ તો આ 3, 3600 ની માઇનસ 2 છે એ ઉપર જાય, તો 3600 ની કેટલી થાય? +2. બરાબર. એ જ રીતે 10 ની +3 ઉપર જાય તો કેટલી થાય? 10 ની માઇનસ 3. તો જો આના બરાબર કેટલું થયું? 3. હવે 3600નો વર્ગ કરવો છે કેલ્સીમાં, તો એના માટે એક સરળ મેં થોડું કર્યું છે કે 3600નો લખવાય તેને શું લખાય? 36 × 10 નો વર્ગ લખી શકાય. એનો શું કર્યો? આખાનો વર્ગ અને 10 ની માઇનસ 3. આટલા જ પદનું સાદરૂપ આપેલું છે. બરાબર. તો આ કેટલું થયું? 3 × ચાલો 36 નો વર્ગ, કેલ્સીમાં 36 × 36 કરો તો આવશે 1296, અને 2 × 2 = 4 એટલે 10 ની 4, અને આ થઈ ગઈ 10 ની માઇનસ 3. તો જો આના બરાબર શું છે? તો 1296 × 3 એટલે 3888 આવું આવશે કેલ્સીમાં, અને 10 ની કેટલી 4 - 3 એટલે 10 ની 1. અને આને વ્યવસ્થિત ગોઠવીએ તો 3 પોઈન્ટ કરી દઈએ, અહીંયા પોઈન્ટ લાવીએ તો 3.8, અહીંયા મેં 9 લખ્યા છે, કેમ કે આવું થશે 3.888 × 10 ની કેટલી થશે? તો 3 પોઈન્ટ આ બાજુ આવ્યા એટલે 3+ થશે અહીંયા, તો કેટલી થઈ? 10 ની 4. અને આને એપ્રોક્સી લખાય 3.9 × 10 ની 4. 8 ઉડાડી દઈએ તો આગળ 1 ઉમેરશું આપણે, તો 3.9 × 10 ની 4. તો આવી રીતે આ એકમ ફેરવી શકાય. આપણો ડી ક્વેશ્ચન છે, કેપિટલ જી આપ્યું છે 6.67 × 10 ની માઇનસ 11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની માઇનસ ટુ બરાબર ખાલી જગ્યા સેમી ક્યુબ સેકન્ડની માઇનસ ટુ ગ્રામની માઇનસ વન. બરાબર. બરાબર સમજો પ્રશ્ન. આપણને શું આપ્યું છે? 6.67 × 10⁻¹¹ એકમ આપ્યો છે ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની માઇનસ ટુ, એના બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ સેકન્ડની માઇનસ ટુ ગ્રામની માઇનસ વન. એટલે આ એકમને આ એકમમાં ફેરવવો છે. તો પાછી આપણી એની એ મેથડ કે ચલો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો, તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? તો જો આ સેમી ક્યુબ સેકન્ડની માઇનસ ટુ ગ્રામની માઇનસ વન અહીંયા છેદમાં આવી જશે. તો જો હવે આપણું પદ કંઈક આ પ્રકારનું દેખાશે, એટલે જો એ પદ કંઈક આવું બન્યું, 6.67 × 10⁻¹¹ ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની માઇનસ ટુ છેદમાં આવશે સેમી ક્યુબ સેકન્ડની માઇનસ ટુ ગ્રામની માઇનસ વન. હવે જો અહીંયા આપણે શું કરશું? સૌથી પહેલાં આ બરાબર સાદરૂપ આપણે ધીમે ધીમે સમજીએ કે અહીંયા મારી પાસે ઉપર અહીંયા નીચે છેદમાં સેન્ટીમીટર ક્યુબ સેકન્ડની માઇનસ ટુ અને ગ્રામની માઇનસ વન છે. એટલે ઉપર પદ આપણે મીટર છે એને શેમાં ફેરવશું? સેમીમાં જ ફેરવીએ. ઉપર આપણે ફેરફાર કરીએ, ઉપર કિલોગ્રામ છે એને શેમાં ફેરવીએ? ગ્રામમાં ફેરવીએ. પણ અહીંયા એક પ્રશ્ન એમ છે કે એક એકમ અહીંયા ન્યૂટન આપેલો છે. બરાબર. તો સૌથી પહેલાં શું કરશું કે આ ન્યૂટન છે એકમ આપણે આમાં સેટ નહીં થાય, કોઈ સાથે આપણે ઉડાડી નહીં શકીએ ડાયરેક્ટ, કેમ કે ન્યૂટન છે એ બીજા 2-3 એકમોનો સમૂહ છે. તો વિચારીએ કે આ ન્યૂટનની જગ્યાએ શું લખી શકીએ? તો આગળ જ હમણાં મેં તમને શીખવાડ્યું કે એફ બરાબર એમ એ પરથી, એફ ન્યૂટનમાં લઈએ તો બીજો એકમ સૂત્ર ઉપરથી શું મળે? તો એમ કિલોગ્રામમાં, અને આ એ પ્રવેગ છે, શેમાં આવશે? મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. એટલે કિલોગ્રામ મીટર સેકન્ડની માઇનસ ટુ થઈ. એટલે તમે ન્યૂટન ન લખવું હોય, ન્યૂટનની જગ્યાએ શું બીજો એકમ લખી શકો? કિલોગ્રામ મીટર સેકન્ડની માઇનસ ટુ. એટલે જો અહીંયા ન્યૂટનની જગ્યાએ મેં આટલો એકમ લખી દીધો, બાકીનું સેમ ટુ સેમ છે. જો મીટર સ્ક્વેર એમનેમ છે, કેજીની માઇનસ ટુ, અને છેદ જોઈ લો, કોઈ ફેરફાર નથી કર્યો. એટલે પહેલાં ન્યૂટનને મેં રિપ્લેસ કર્યો આ એકમથી. બરાબર. કેમ કે બે સમાન એકમ છે. હવે અહીંયા તમે જો
आने पहला एकम व्यवस्थित लखी दो तो जो 6.67 दस की माइनस 11 एमन। चलो अँ एकम शू बन से तो अँ किलोग्राम है, किलोग्राम माइनस 2 है तो किलोग्राम नी 1 अँ 1 है, 1 माइनस 2 એટલે માઇનસ 1। મીટરની અહીંયા 1 છે, મીટર સ્ક્વેર છે તો મીટરની 1 અને 2 એટલે 1 પ્લસ 2 3 એટલે મીટરનો ક્યુબ અને સેકન્ડની માઇનસ 2। હવે છેદમાં બેઠું લખી દીધું, ગ્રામની ઇન્વર્સ સેમી ક્યુબ અને સેકન્ડની માઇનસ 2 બરાબર। હવે કંઈ એકમો તમે જુઓ તો સરખા સરખા લાગે છે। હવે અહીંયા કિલોગ્રામનો ગ્રામ લખું, મીટરનો સેન્ટીમીટર લખું તો જો શું બનશે, એકડો આપણો અંક 6.67 ગુણ્યા 10 માઇનસ 11 ગુણ્યા, ચાલો કિલોગ્રામના 1000 ગ્રામ, કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, આખાની કેટલી માઇનસ 1 ગુણ્યા મીટર ક્યુબના, મીટરના કેટલા 100 સેમી, પણ એનો ક્યુબ છે એટલે ક્યુબ, અને સેકન્ડની માઇનસ 2 તો અહીંયા કેન્સલ થઈ જવાની છે એટલે એની ચિંતા કરવાની નથી। એવી જ રીતે છેદમાં આપણે બેઠો લખ્યું ગ્રામ ઇન્વર્સ સેન્ટીમીટર ક્યુબ। તો જો હવે ઉપર આપણે સાદરૂપ આપી દઈએ તો આ 6.67 દસની માઇનસ 11, ચાલો આ કેટલી થાય 10³ ગુણ્યા માઇનસ 1 એટલે 10⁻³, 3 × −1 −3, એ જ રીતે 2 × 3 એટલે 10⁶ આ થઈ ગયું। એકમ શું બનશે, ગ્રામની માઇનસ 1 અને સેમીનો ક્યુબ, અને છેદમાં ગ્રામ માઇનસ 1 સેમી ક્યુબ એટલે એકમ તો આપણો કેન્સલ થઈ જાય। હવે આ આંકડો આપણો બચ્યો કેટલો, તો 6.67 આ છે 10⁻¹ માઇનસ 3, એટલે આપણે આવું લખી શકીએ 10⁻¹ માઇનસ 3 અને પ્લસ 6 એટલે 10 કેટલી માઇનસ 14 પ્લસ 6 એટલે 10⁻¹, એટલે આપણો જવાબ શું આવ્યો, 6.67 અને આ ઘાત કેટલી થઈ 10⁻¹। તો આ રીતે આન્સર ગણવો પડે બરાબર। એકવાર વિડીયો એક બે વાર જોઈ લો અને પછી શાંતિથી મૌખિક રીતે તમે ગણો એટલે તમને આવડી જશે। હલો ફ્રેન્ડ્સ, હવે આપણે નવો બીજો ટોપિક શીખીએ છીએ, સાર્થક અંક, સિગ્નિફિકન્ટ નંબર બરાબર। આવો એક ટોપિક છે, સાર્થક અંક શીખીએ બરાબર। તો શું છે આ સાર્થક અંક બરાબર સમજો, તો પહેલાં તો આ સાર્થક અંક માટે એક ઉદાહરણ આપો, પછી આગળ આપણે એના વિશે બીજું શીખીએ કે ભાઈ માની લો કે આપણે કોઈ લંબાઈ માપવાનો પ્રયોગ કર્યો, મારી પાસે એક વિદ્યાર્થી છે એને મેં કોઈ એક તારનો ટુકડો આપ્યો બરાબર, અને એને એમ કીધું કે ભાઈ આ તારની લંબાઈ તારે શોધવાની છે, અને લંબાઈ શોધવા માટે મેં એને 3 અલગ અલગ ચોકસાઈવાળા સાધનો આપ્યા બરાબર। માની લો ને એને વર્નિયર કેલિપર્સ આપ્યું લંબાઈ માપવા માટે, માઇક્રોમીટર આપ્યું અથવા સાદી ફૂટપટ્ટી આપી, તો 3 અલગ અલગ સાધનની મદદથી લંબાઈના રીડિંગ લાવે છે। તો દાખલા તરીકેની લંબાઈ મળી 10, અને આપણને ખ્યાલ છે કે ત્રુટિ સાથે દર્શાવવાનો છે, તેમાં ત્રુટિ આવી પ્લસ ઓર માઇનસ 0.002 બરાબર, આટલી એરર સાથે એ લંબાઈ લાવે છે। એ જ રીતે બીજો વિદ્યાર્થી છે, લંબાઈ લાવ્યો 10 પ્લસ ઓર માઇનસ 0.02, ત્રીજો વિદ્યાર્થી છે 10 પ્લસ ઓર માઇનસ 0.2, તો ત્રણેય અથવા એ જ વિદ્યાર્થી આ તાર એકનો એક જ છે, તો એ વિદ્યાર્થી અલગ અલગ સાધનથી આ લંબાઈ કંઈક આવી લાવે છે બરાબર। હવે માની લો મારે લંબાઈનો સરવાળો કરવાનો થયો બરાબર, તો આ સરવાળો હું કઈ રીતે કરીશ, તો આ થઈ ગયું 30 પ્લસ ઓર માઇનસ બરાબર, અહીંયા આપણે સરવાળા માટે આ દશાંશીને પછી પોઈન્ટ ઉમેરી દઈએ તો આ કેટલો છું 2, આ 2020 એટલે એ 2 અને આ થઈ ગયું 2 બરાબર, એટલે એ આન્સર આવ્યો 30 પ્લસ ઓર માઇનસ 0.222। આવો પ્રશ્ન એમ થાય કે આમાંથી કયો અંક ચોક્કસ છે બરાબર, આ પોઈન્ટ પછી જે આ 3 અંકો છે એમાં કયા અંકો ચોક્કસ છે કયા અચોક્કસ છે, તો આપણે આ અંક વિશે એક પછી એક અંક વિશે વિચારીએ, તો જો આ અંક વિશે આપણે કોઈ ખાતરી આપી શકીએ કે આ ચોક્કસ હશે જ, તો જો આ અંક વિશે આપણે ખાતરી ન આપી શકીએ, કેમ ન આપી શકીએ, કેમ કે બરાબર વિદ્યાર્થી આ પહેલાં રીડિંગમાં આ અંક પોઈન્ટ પછીના 3 અંક માપેલા છે,
બરાબર, જ્યારે અહીંયા તો આ વિદ્યાર્થી પોઈન્ટ પછીના બે આંકડાની ચોકસાઈથી રીડિંગ લાવેલો છે, આ પોઈન્ટ પછી એક આંકડાની ચોકસાઈથી રીડિંગ લાવેલો છે. ટૂંકમાં આના રીડિંગમાં અહીંયા અંક કોઈ છે જ નહીં, માપેલો જ નથી. એ જ રીતે આ વિદ્યાર્થીનું સાધન પોઈન્ટ પછીનો એક જ અંક માપે છે, આ બે અંક એની ગણતરીમાં નથી. બરાબર, એનો અર્થ આ ચોક્કસ છે. પહેલાં વિદ્યા પહેલાં તારમાં પહેલાં રીડિંગમાં બરાબર અહીંયા આંકડો ચોકસાઈથી મપાયેલો છે, અહીંયા બેમાં મપાયેલો નથી, એનો અર્થ આંક કેવો થઈ ગયો, અચોક્કસ થયો. એ જ રીતે અહીંયા વિચારીએ, બીજો અંક વિચારીએ, તો આ બેમાં બીજો અંક મપાયેલો છે, કેમકે આ તો ત્રણ આંકડાની ચોકસાઈ સાથેનું રીડિંગ છે, આ બે આંકડાની ચોકસાઈ સાથેનું છે. પણ અહીંયા ત્રીજો રીડિંગ છે એમાં અહીંયા આંક મપાયેલો નથી, એટલે આંક કંઈ કેવો થયો, અચોક્કસ થયો. તો ચોક્કસ અંક એક જ બચે, જો આ ત્રણેય રીડિંગમાં આંક મપાયેલો છે એટલે આ ટુ છે કેવો થઈ ગયો, ચોક્કસ. એટલે ઘણીવાર કેવું છે કે આપણે ચોક્કસ અંકારી અચોક્કસ અંકો ભણેલા હોય તો એ અંકોને આપણે શું કહીએ છીએ, સાર્થક અંકો કહીએ છીએ. પણ આપણે અમુક અંકો વિશે તુક્કો મારતા હોય, દાખલા તરીકે આના સમજમાં આવે તો બીજું સરળ ઉદાહરણ આપું કે માની લો આપણે વજન કાંટો છે બરાબર, અહીંયા 30 કેજી છે, આપણું વેઇટ માપવા માટે આપણે કાંટા પર ચડ્યા, 30 કેજી છે ને 40 કેજી છે, અને વચ્ચે અહીંયા એક કાપો છે. હવે આપણે ચડીએ છીએ કાંટા ઉપર તો આપણું પોઈન્ટ અહીંયા દર્શાવે છે પોઈન્ટર, તો ચાલો આ કેટલા કેજી થશે, તો 30 ને 40, એટલે તમે એવું વિચારો કે ભાઈ અહીંયા બરાબર વચ્ચે છે એટલે 35 કેજી કહી દઈએ. બરાબર, પણ ખરેખર તો આ કેવું છે, ખોટું છે. બરાબર, કેમકે અહીંયા તમે સમજો કે અહીંયા કોઈ કાપા દોરેલા જ નથી આવી રીતે માપના, તો અહીંયા કાપા દોરેલા હોત તમે બોલતા હોત તો બરાબર છે, અહીંયા સાધનમાં 30 ને 40 કેજી એવી રીત છે, તો તમે અહીંયા વિચારી લીધું બરાબર વચ્ચે છે એટલે 35 ચલાવી લઈએ, તો આ બાબત કેવી છે, અચોક્કસ છે. એટલે ઘણીવાર ચોક્કસ અંકો સાથે અચોક્કસ અંકો ભળેલા હોય તો આવા અંકોને શું કહીએ, સાર્થક અંકો. બરાબર, જેમાં આપણે તુક્કો મારી દેતા હોય છે, ખરેખર એ માપેલું હોતું નથી. તો એવા અંકો કઈ રીતે નક્કી કરી શકીએ, એના નિયમો છે. તો જો આમાં ચોપડીમાં ઘણું બધું લખાણ છે, હું તમને ખૂબ સરળ સીધી રીતમાં સાર્થક અંકો નક્કી કરતા શીખવું છું, તમે શીખી રાખો એટલે તમને તરત ખ્યાલ આવી જાય. જો એમાં પહેલું એવું છે કે બધા જ શૂન્યેતર અંક છે એ સાર્થક અંક ગણવા. બરાબર, શૂન્યેતર અંક એટલે શૂન્ય સિવાયના જેટલા અંકો આવે બધાને તમારે ધ્યાનમાં લઈ લેવા, એ બધાને સાર્થક અંક ગણવાના. બરાબર, નીચે હું અહીંયા ઉદાહરણ આપતો જાઉં છું. દાખલા તરીકે 129 સંખ્યા છે તો આમાં સાર્થક અંકો કેટલા, 3 છે. કયા કયા, 1, 2 અને 9. જેટલા અંકો એ બધા ધ્યાનમાં લઈ જ લેવાના. બરાબર, 325 છે તો 3, 2, 5 એટલે 3 સાર્થક અંકો છે. 15.25 હોય તો આ 15, આ 25, તો જ્યારે બધા શૂન્ય સિવાયના જ છે એટલે બધા કેવા છે, સાર્થક અંકો છે. એટલે સાર્થક અંકો આમાં કેટલા, 4. અહીંયા હું લખતો જાઉં છું, આમાં 4. કયા કયા પૂછે, તો 1, 5, 2, 5. પછી ભલે 5 2 વાર કે 3 વાર કે 4 વાર આવેલો એ સાર્થક અંકમાં જ ગણાય. અહીંયા કેટલા સાર્થક અંકો બોલ્યા, 3. અહીંયા કેટલા બોલ્યા, 3. તો શૂન્યેતર અંક હંમેશા ધ્યાનમાં લેવાના. હવે જે બાકી રહી એ કોની રહી, 1 થી 9 અંકો તો આવી ગયા, હવે વાત આવી શૂન્યની. તો શૂન્યના નિયમો બરાબર સમજો, કેમકે અલગ અલગ રીતે લેવામાં આવે છે. તો અહીંયા સીધા ઉદાહરણ પરથી જ કહી દઉં, જો કે ભાઈ દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય, બરાબર આવું સ્વરૂપ તમને દેખાય કે 0.00 આવું દેખાય, અથવા 1 કરતાં નાની સંખ્યા છે. બરાબર, તો આમાં આગળના 0, આવું 0.00 સ્વરૂપ હોય એમાં આગળના 0 છે એને આપણે સાર્થક ગણતા નથી, પાછળના 0 સાર્થક ગણીએ છે. બરાબર, શું, આગળના 0 ધ્યાનમાં લેવાના નથી, પાછળના 0 ધ્યાનમાં લેવાના છે. ક્યાં, આવું પોઈન્ટવાળું સ્વરૂપ આવે એમાં. એટલે જો આને આપણે કહીશું ફ્રન્ટ આગળથી ફાયરિંગ થાય, પાછળથી ફાયરિંગ ન થાય. એટલે શું ફાયરિંગ, એટલે તમે એમ કલ્પના કરો કે અહીંથી ફાયરિંગ થયું, બરાબર, તો જો આ બધા 0 સહિત થઈ જશે.
બરાબર, આગળથી જ્યાં સુધી ઝીરો આવે ત્યાં સુધી જશે, અહીંયા અંક પાસે ઊભું રહી જવાનું, કેમ કે અંકને તો આપણે સાર્થક ગણવાનો છે. બરાબર, એટલે આ આગળથી ફાયરિંગમાં ઝીરો ગયા એટલે સાર્થક અંકો આમાં કેટલા થયા? એક તો બે અને પાંચ તો ગણવાના છે પહેલાં રૂલ્સ પ્રમાણે. એક રૂલ્સ એવો હોય છે કે અહીંયા બે અંકો હોય, શૂન્ય સિવાયના અંકો હોય, એની વચ્ચે જે ઝીરો છે બરાબર, એને સાર્થક અંક ગણવાનો. એટલે બે અંકો વચ્ચે જે ઝીરો લોક થયેલો હોય, અને આપણે લોકડાઉન કહીશું, ચાલો જે ઝીરો લોકડાઉનમાં છે એટલે કે ક્લસ્ટર ઝોનમાં આવે છે, બે અને પાંચની વચ્ચે, અંક બે શૂન્ય સિવાયના અંકો વચ્ચે જે ઝીરો આવે છે એ લોકડાઉન ગણાય બરાબર, તો એને સાર્થક અંક ગણો. એટલે જો આ આખી સંખ્યામાં સાર્થક અંક કેટલા છે? ત્રણ છે. કયા કયા? બે, ઝીરો, પાંચ, આ ત્રણેયને આપણે ગણશું. ચાલો આમાં નક્કી કરો તો કઈ રીતે થાય. તો ચાલો, પોઈન્ટવાળી સંખ્યા છે એટલે આગળથી ફાયરિંગ થયું, શહીદ થઈ ગયા એટલે આ ઝીરો ગણવાના નથી. આ ચારે અંક છે, બે બે સાત સાત, એ ગણશું, શૂન્યતર અંક છે એટલે. અને જો આ બંને ઝીરો છે, લોકડાઉનમાં છે, આ બે શૂન્યતરની વચ્ચે છે, એટલે આ બે ઝીરો આપણે શું કરશું? ગણશું. એટલે ટોટલ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ સાર્થક અંકો છે. કયા કયા? તો કે એક, બે, બે, ઝીરો, ઝીરો, સેવન, સેવન, આ બધા સાર્થક અંકો છે. હજી આગળ વિચારી, ચાલો આવી સંખ્યા હોય તો બે ગુણ્યા દસની માઇનસ ત્રણ, તો સાર્થક અંકો કેટલા? તો જો આ બે ગુણ્યા દસની માઇનસ ત્રણ છે, દસની માઇનસ ત્રણ પોઈન્ટ આપણે છૂટા કરીએ તો આવું લખી શકીએ, 0.002. આ લખવું અથવા બે ગુણ્યા દસની માઇનસ ત્રણ સરખું જ થાય કે નહીં? એટલે જો ખરેખર તો આ કેવી સંખ્યા છે? 0 સ્વરૂપ જ છે, માઇનસ ઘાત એટલે. તો નિયમ લગાડીએ તો જો આગળથી ફાયરિંગ થાય તો આ મીંડા શહીદ થઈ ગયા, તો અહીંયા સાર્થક અંક કેટલો બચ્યો? એક જ. કેટલા સાર્થક અંકો છે આમાં? એક. અને કયો? તો કે ભાઈ બે. બરાબર, એટલે ટૂંકું જ સમજો કે અહીંયા દસની માઇનસ ઘાત હોય ગમે ત્યારે કોઈ સંખ્યા છે અને માઇનસ ઘાત છે તો આ તમે નથી એવું સમજી શકો. આ બધા આવી રીતે માઇનસ છે એટલે આગળ જ ઝીરો જવાના છે, તો આ બધા સાર્થક અંકો ગણતા નથી. એટલે અહીંયા જે આગળ જે ગુણ ઘાતની આગળ જે અંક હોય એ ખાલી જોઈ લેવાનો, એટલા સાર્થક અંકો એમાં ચેક કરી લેવાના. એવી જ રીતે ચાલો આ છે 0.000205, ચાલો કેટલા સાર્થક અંક થશે? તો ચાલો આગળથી ફાયરિંગ થઈ ગયું એટલે આટલા શહીદ થઈ ગયા. આ બે ઝીરો છે તો લોકડાઉનમાં છે, જો બે અને પાંચની વચ્ચે છે બરાબર, અથવા તો બે નોન ઝીરો અંક છે એની વચ્ચે છે. એટલે ટોટલ સાર્થક અંક કેટલા થયા? ચાર. કયા કયા? એક તો બે અને પાંચ, અને આ બે ઝીરો, એની આપણે ધ્યાનમાં લેશું. એટલે ચાર સાર્થક અંક છે. ચાલો 2.500 બરાબર, આવું આપ્યું હોય તો એમાં સાર્થક અંક કેટલા છે? તો ચાલો પોઈન્ટવાળી સંખ્યા છે, આ ઝીરો આપણે ગણશું કે નહીં ગણીએ? તો જો આ ઝીરો આપણે ગણવા પડશે. કેમ? તો મેં તમને કીધું પોઈન્ટવાળી સંખ્યા છે એમાં આગળથી ફાયરિંગ થાય, પાછળથી ન થાય, એટલે આ ઝીરો સહી થશે નહીં, આને આપણે ગણશું. અને બે અને પાંચ એ તો નોન ઝીરો અંક છે એટલે એને ગણશું. એટલે આમાં સાર્થક અંકો કેટલા છે? ચાર. કયા કયા? 2500. ચાલો આમાં ગણીએ કેટલા સાર્થક અંકો છે. બરાબર, તો જો 0 સ્વરૂપ છે, આગળથી ફાયરિંગ કરીએ એટલે આ ઝીરો નીકળી ગયો, પણ પોઈન્ટવાળી સંખ્યા છે એટલે પાછળથી ફાયરિંગ નહીં થાય, એટલે આ ઝીરો ધ્યાનમાં લેવો પડશે. હવે આ ઝીરો લેશું કે નહીં? તો જો એ લોકડાઉનમાં છે, બે નોન ઝીરો અંક છે એની વચ્ચે છે, એટલે એ ધ્યાનમાં લેશું. અને બે અને પાંચને તો લેવાના જ છે, કોઈ પણ નોન ઝીરો અંકને તો આપણે લઈએ જ છે. એટલે જો સાર્થક અંક કેટલા થઈ ગયા? પાંચ. કયા કયા? 2500. તો આ કયું સ્વરૂપ આવ્યું? પોઈન્ટવાળી સંખ્યામાં મેં તમને સમજાવ્યું. શું પોઈન્ટવાળી સંખ્યામાં? આટલી વસ્તુ સારાંશ છે કે આગળથી ફાયરિંગ શું થાય? થાય. આગળ 0.00 સ્વરૂપ હોય તો આગલા ઝીરો બધા ઉડાડી નાખવાના, ધ્યાનમાં નહીં લેવાના. પણ પાછળથી ફાયરિંગ ન થાય, પાછળથી ફાયરિંગ ન થાય એટલે શું લખું? કે પોઈન્ટવાળી સંખ્યામાં પાછળ ઝીરો આવતા હોય તો એ ગણવાના. અને ત્રીજા ઝીરો કયા? જે લોકડાઉન હોય. લોકડાઉન એટલે શું? કે કોઈ પણ બે નોન ઝીરો, ઝીરો સિવાયના અંક, બે અંકોની વચ્ચે આવતા હોય ઝીરો સિવાયના, એ બધા ઝીરો ધ્યાનમાં લેવાના, લોકડાઉનવાળા ઝીરો ધ્યાનમાં લેવાના. તો આ શેમાં નિયમ આવ્યા? પોઈન્ટવાળી સંખ્યામાં.
बराबर। हवे एक वस्तु आवी जोईए, एक पॉइंट वगरनी संख्या, दशांश चिन्ह वगरनी संख्या माटे शुं नियम छे? तो जे एनाथी उल्टो नियम छे कि अहींया पाछळथी फायरिंग थाय, बराबर, दशांश चिन्ह वगरनी संख्या होय तो पाछळथी फायरिंग करवानुं, एटले पाछला झीरो ध्यानमां लेवाना नहीं, पाछला झीरो सही थई जशे। दाखला तरीके एम कही दो, चलो आवी संख्या छे 30,000, तो आमां सार्थक अंको केटला? तो जो आपणे लईए तो अहींया हवे पॉइंट वगरनी संख्या छे એટલે પાછળથી ફાયરિંગ કર્યું આપણે તો આ બધા ઝીરો શહીદ થઈ ગયા, તો ખાલી કયું વધ્યું? એક જ વધ્યું, 3। એટલે આમાં સાર્થક અંકો કેટલા? એક જ છે, કયો? તો કે 3 બચ્યો। ચાલો 3 × 10^5 હોય તો આપણે એવું કહી શકીએ 3 × 10^5 હોય તો 10^5 એટલે 5 મીંડા થયા કે નહીં? એટલે 3 ની પાછળ 5 મીંડા થયા। તો જો પોઈન્ટ વગરની સંખ્યા છે એટલે ફાયરિંગમાં પાછલા ઝીરો પાછળથી ફાયરિંગ થાય નીકળી જશે, તો સાર્થક અંક કેટલો બચ્યો? એક જ, કયો? 3। એટલે ટૂંકી ટચ ભાષામાં આવી જો પ્લસ ઘાત આવે તોય તમારે એને ધ્યાનમાં લેવાની નથી, માઇનસ હોય તો માઇનસ હોય તો આગળ મીંડા જશે તો આવું સ્વરૂપ બનશે, અને પ્લસ હોય તો પાછળ મીંડા જશે। તો આ ઘાત જોવાની નથી, પ્લસ હોય કે માઇનસ જે અંક હોય એના સાર્થક અંકો કહી દો તો એ સીધું તમને મળી જાય। તો જો આ નિયમો બરાબર જો, હવે એના ઉપરથી બીજો એક આવો દાખલો છે, આમાં તે અંકો ઓળખવાનો એ પ્રેક્ટિસ કરીએ એટલે નિયમોની પાછી પ્રેક્ટિસ થાય।